આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા અને તેમની પાસેથી જાણીએ પ્રથમ જે છ રાશિ છે તેમનો આજનો દિવસ કેવો રહેશે. જી, પ્રથમ છ રાશિમાં પહેલી રાશિ આવશે એ મેષ આવશે. આહાર નિંદ્રા ભયમૈથુનમ ચ સામાન્ય મેતત પશુભિ નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણહિના પશુભિ સમાના. મનની પ્રસન્નતાના જો સાચો ધર્મ ગણતા હોઈએ તો આજે મેષ રાશિવાળા જાતકોને માનસિક શાંતિ મળશે. કદાચ ખર્ચનું પ્રમાણ વધી શકે તેવા યોગ દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને નોકરીમાં સારી પ્રગતિ દેખાશે. વ્યવસાયમાં ધનલાભ થશે. ન માતુ પરદેવતા, માતાના આશીર્વાદ જરૂરી છે. પણ ફક્ત જનની એ જ માતા નથી, માતા લોકમાતા એ નદી પણ માતા કહેવાય છે. ઘણી બધી માતાઓ છે તો આ પ્રકૃતિને પણ માં કહી છે, આપણે દેશને પણ માં કહી છે. એનું તમે આજે સેવા કરો, એની પૂજા કરો, ખૂબ જ સારી સફળતા મળશે. વૃષભ રાશિ, બહુ અક્ષરવાળા વૃષભ રાશિના જાતકોને આજનો દિવસ થોડો પરેશાની વાળો એટલા માટે રહેશે કે થોડી માનસિક પરેશાની રહેશે. કામકાજમાં કદાચ મહેનતના પ્રમાણમાં ફળ ન મળે, વધારે મહેનત કરવી પડે. સામાન્ય ધંધાકીય ક્ષેત્રમાં ફાયદો દેખાઈ રહ્યો છે, પણ નાણાકીય તંગીના કારણે કોઈ કામ અધૂરા ન રહી જાય. પ્લાનથી કામ કરજો આજના દિવસ મળે. કદાચ થોડું ઘણું એવું લાગતું હોય તો થોડું ચોખાનું દાન કરી દેજો, કારણ કે સફેદ વસ્તુ ચોખા અથવા દૂધ અથવા તો ખાંડ, આ વસ્તુનું કરેલું દાન તમારા માટે આજે લાભપ્રદ રહેશે. મિથુન રાશિ, કચ્છ મિથુનમ પ્રોક્તા, પુરુષાર્થ તો ફળદાયી બનશે. સારી ઓળખાણ હોય, ઊંચી પોસ્ટવાળા હોય અથવા તો કોઈ મોટા માથા હોય એની ઓળખાણ તમને ખૂબ જ લાભદાયી બનશે. પરેશાનીઓમાંથી મુક્તિ મળે. ધંધાકીય ક્ષેત્રમાં નવી આવકના યોગ દેખાઈ રહ્યા છે મિથુન રાશિના જાતકોને. મિથુન રાશિ પછી આવશે કર્ક રાશિ, જે ડો અને હ અક્ષર જેના અક્ષર છે, હ અને ડો. નવા કામકાજમાં ખૂબ જ સારા લાભની શક્યતાઓ છે. નજીકના સંબંધીઓનો સહયોગ મળશે. પ્રમોશન અથવા પગાર વધારાની તકો પણ મળી શકે છે. વ્યવસાયમાં વૃદ્ધિ થાય. ધંધાકીય ક્ષેત્રમાં પણ સારી આવકના યોગ બની રહ્યા છે. માનસિક શાંતિ માટે મિત્રોનો સાથ અને સહકાર તમારા માટે જરૂરી બનશે. સિંહ રાશિ, મ અને ટ અક્ષરવાળા જાતકો માટે કામકાજ કરજો, કરવું જ જોઈએ. પણ ધીરજ ધર્મ, મિત્ર અરુણ હારી આપતકાલ પરખીએ ચારી, ધીરજથી કામકાજ કરશો તો સારી સફળતા મળશે. એટલા માટે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી. મિત્રો સાથે થોડો મતભેદ રહેશે, થોડોક માનસિક તણાવ પણ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, પણ એકંદરે આજનો દિવસ તમારા માટે સારો રહેશે. કન્યા રાશિ, પોઠ અને અક્ષરવાળા, કામકાજમાં સફળતા, પણ સંઘર્ષ કરવો પડશે, કારણ કે સંઘર્ષથી થયેલું તમારું કાર્ય સફળતામાં આનંદની અનુભૂતિ કરાવડાવશે. સ્વજનો થતા કદાચ પરેશાન કરશે થોડા, કામકાજમાં થોડું મહેનત વધે પણ ધન પણ મળશે. કોઈ પણ રોકાણ માટે સમય આજના દિવસ માટે સારો નથી. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા, તેમની પાસેથી જાણીએ કે બાકીની જે છ રાશિ છે તેમનું રાશિફળ શું રહેશે. તુલા રાશિની વાત કરીએ તો રાશિ મંડળની આ સાતમી રાશિ છે, ર અને ત જેના અક્ષર છે. કોઈ પણ કાર્યનું આયોજન કરજો, કારણ કે પૂર્વ નિયોજિત કરેલું કાર્ય આજના દિવસ માટે તમને સફળતા આપશે. કોઈ પણ રોજગારી માટેની નવી તકો તમે શોધતા હોય તો આજના દિવસ માટે એપ્લાય કરજો, કારણ કે આજનો દિવસ તમારા માટે સારો દેખાઈ રહ્યો છે. બુદ્ધિશક્તિનો વધારે ઉપયોગ કરજો આજના દિવસ માટે. કરેલી મહેનત સારું પરિણામ આપે તેવા તુલા રાશિના જાતકોના યોગ બની રહ્યા છે. વૃશ્ચિક રાશિ, ન અને ય અક્ષર છે આવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે દેવામાંથી મુક્તિ થવાય, રાહત મળે એવા યોગ બની રહ્યા છે. શેરબજારમાં સારો લાભ થાય. વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળે. યાત્રા પ્રવાસના યોગ પણ સુખદ બને એવા વૃશ્ચિક રાશિના જાતકોના યોગ દેખાય છે. ધનરાશિની વાત કરીએ તો ભ ધ ફ અને ઢ અક્ષરવાળા જાતકો માટે સંતાન વિષયક થોડી તકલીફ રહેશે. મહત્વના કામમાં વિલંબ દેખાઈ રહ્યો છે. સ્વાસ્થ્યની બાબતમાં સાચવીને કામકાજ કરવું પડશે. વ્યવસાયમાં નવી તકો મળે એવા પણ યોગ ધનરાશિના જાતકોને દેખાય છે. ધન પછી આવશે મકર રાશિ, જેના અક્ષર છે ખ અને જ. માનસિક બેસીને રહ્યા કરશે. કામકાજમાં મન કદાચ ન લાગે એવું બને. નોકરિયાત વર્ગને થોડો ખર્ચ વધારે કરવો પડે. ઘરમાં થોડી અશાંતિ પણ જણાય. કપૂર ગોટી એક અથવા ત્રણ લઈ લો. ગાયના ઘીમાં ડબોળી આખા ઘરની અંદર પ્રગટાવીને ફેરવો. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તે મંત્રનો જાપ કરો, આજનો દિવસ મંગલમય રહેશે. કુંભ રાશિ, ગ અને સ અક્ષરવાળા કુંભ રાશિવાળા જાતકોને કોઈ પણ સારા સાધનો તમારે જોઈતા હોય જે સુખમાં વૃદ્ધિ કરી શકે તો એ આજના દિવસ માટે વધારવા માટેના સારા યોગ બની રહ્યા છે. આર્થિક કોઈ પણ બાબતોમાં કોઈ સારો વિચારતા હોય તો નવી તકો મળશે. કોઈ પણ કામકાજ કરવા જે સફળતા તમને પ્રાપ્ત થશે. ધંધાકીય બાબતોમાં થોડુંક વિશેષ ધ્યાન આપશો ને, આજનો દિવસ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. મીન રાશિ, દ ચ જ અને થ અક્ષરવાળા જાતકો માટે થોડીક માનસિક અશાંતિ અનુભવાય અને એ મનનું કારણ કદાચ શરીરનો રોગ ન બને, આના માટે થોડીક કાળજી રાખવી પડશે. ધન સંબંધી પણ થોડી ચિંતાઓ અનુભવાશે. ભાગીદારીવાળા કામકાજ કદાચ તમે જો કોઈ કરતા હોય તો આજના દિવસ માટે થોડું સાચવીને કામકાજ કરજો. કામકાજમાં તમે જેટલી મહેનત કરશો એના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે આવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. જય ગણેશ.